मॉर्निंग विद्यार्थी मित्रों लास्ट वीडियो की अंदर मैं तमने न्यू वर्ड्स तैयार करवा आप्या था अने तमे ए न्यू वर्ड्स पण तैयार कर्या हशे। ने आजना वीडियो की अंदर आपणे टॉपिक 8 लेसन 8 धीज एंड धोज नो अभ्यास करीशुं। आपणे पहला सेम की अंदर धीस अने दैट नो अभ्यास कर्यो, एनुं बहुवचन धीसनुं बहुवचन धीस अने धोजनुं बहुवचन सॉरी दैटनुं बहुवचन धोज। तो मित्रों लेसन 8 धीस एंड धोज, तो मारी साथे चालो। तो विद्यार्थी मित्रों लेसन 8 धीस एंड धोज, धीस अने धोज ए शुं छे? धीस अने दैटनुं प्लुरल फॉर्म छे। तो विद्यार्थी मित्रों जोईए धीस, धीसनो मतलब आ, जे तमे अगाउना लेसनमां अभ्यास करी चूक्या छो। तो धीसनुं बहुवचन अहींया તો થશે ધીસ, એનો સ્પેલિંગ નોંધી લેજો ટી એચ ઈ એસ ઈ ધીસ, ધીસ એટલે આ। તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે ધીસ એ નજીકની વસ્તુ બતાવે છે, પણ વસ્તુ કેટલી હશે? બે કે તેથી વધારે હશે, એટલે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો ઉપયોગ કરીએ છીએ। હવે જોઈએ દેટ, દેટની અંદર દેટ એટલે કે પેલું, એક જ વસ્તુ દર્શાવે છે દેટ, એ જે દૂર પડી હોય છે। જ્યારે ધોઝ એ દેટનું શું છે? બહુવચન છે, એટલે કે ધોઝ પણ શું દર્શાવે છે? કે દૂરની વસ્તુ દર્શાવે છે, પણ કેટલી વસ્તુ? બે કે તેથી વધારે વસ્તુ દર્શાવે છે। તો હવે જોઈએ કે ધીસ અને દેટ, ધીસ અને દેટ સાથે આપણે ક્રિયાપદ શું મૂકીએ છીએ? ઇઝ ક્રિયાપદ મૂકીએ છીએ। જ્યારે ધીસ અને ધોઝ સાથે, ધીસ અને ધોઝ સાથે આપણે ક્રિયાપદ શું મૂકીએ છીએ? આર, આરનું ગુજરાતી અર્થ થાય છે છે। તો ઇઝ ક્રિયાપદનું બહુવચન આર થાય છે, ને ધીસ અને ધોઝ સાથે આર ક્રિયાપદ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો ધીસ અને ધોઝ, હવે ધીસ, ધીસ એટલે કે આ, અને ધીસનું બહુવચન આપણે અંગ્રેજીમાં ધીસ, અને વંચાઈશું ધીસ। બીજી બાજુ ધેટ, ધેટ એટલે પેલું, અને ધેટનું બહુવચન શું થશે? ધોઝ, ટી એચ ઓ એસ ઈ ધોઝ, ધીસ એટલે આ, અને ધોજ એટલે પેલા અથવા પેલી। તો વિદ્યાર્થી મિત્રો ધીસનો ઉપયોગ આપણે નજીકની વસ્તુ, બે કે તેથી વધારે વસ્તુ હોય એ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ધોજનો ઉપયોગ દૂરની, બે કે તેથી વધારે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ધોજનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ। એક્ઝામ્પલ 1, એમાં પહેલું એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ એન એપલ। તો ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અને એન એપલ એટલે કે સફરજન। તો આ સફરજન છે, એનું ગુજરાતી આ પ્રમાણે થશે, પણ અહીંયા કેટલા સફરજન છે? એક જ સફરજનની વાત છે અહીંયા મિત્રો, પણ માની લો કે તમારે કોઈ બે સફરજનની વાત કરવામાં આવે, બે સફરજનની વાત કરવામાં આવે ત્યારે હવે આપણે એને બસ બતાવીએ છીએ કે તમારા બંને હાથમાં સફરજન છે, અને તમારે સફરજનનો બતાવવા છે સામેવાળા વ્યક્તિને, તો તમે કયું વાક્ય વાપરશો? ધીસનું બહુવચન થઈ જશે, કારણ કે બે સફરજન છે એટલે બહુવચનમાં આવશે। તો આપણે ધીસનું બહુવચન કરીશું ધીસ, ટી એચ ઈ એસ ઈ ધીસ। હવે ઇઝનું બહુવચન શું થઈ જાય? આર, અને હવે તમારે એને એપલનું બહુવચન તમારે કરવું પડે। તો આપણે છેલ્લો અક્ષર જોવાનો, છેલ્લો અક્ષર શું આપેલો છે? ઈ, આપણે અગાઉ નિયમમાં ભણી ગયા ઓ એક્સ સી એચ ડબલ એસ એસ એચ અને એસ આવતા હોય તો આપણે શું લગાવીએ છીએ? ઈ એસ લગાવીએ છીએ। તો અહીંયા આપણે એસ પ્રત્યે લાગશે પાછળ, તો એપલ્સ
एप्पल पर छेले शू लगते एस एप्पल से दीज आर एप्पल्स तो आ सफरजनों छे। अभी बीजू एक्जाम्पल द्वारा समझिए एक्जाम्पल टू। तो विद्यार्थी मित्रों बीजू एक्जाम्पल आप समझिए के देट इज अ बॉक्स। तो अँ आप एक बॉक्स है मित्रों एट्ले आप शू करो मैंने बॉक्स क्या है दूर पड़ी है एट्ले आप शू उपयोग करो देट नो एक वस्तु दर्शाई है तो देट इज अ बॉक्स। तो पेली पेलू पेली पेटी छे बॉक्स एटले पेटी पण अहींया तमारे मान लो के बे बॉक्स होय आ एक बे आ बे बॉक्स होय अने ए बे बॉक्स छे दूर पड्या होय त्यारे आपणे दर्शाववा माटे आपणे देट नुं बहुवचन करी देवुं पड़े। तो देट नुं बहुवचन शुं थाय दोज। इज नुं बहुवचन शुं थाय आर અને અ બોક્સનું વચન તમે જુઓ પાછળ શું આપેલું છે એક્સ તો આપણો નિયમ શું છે કે ઓ એક્સ એસ એચ સી એચ ડબલ એસ એસ આવતા હોય તો આપણે લાસ્ટની અંદર નામની પાછળ શું લગાવીએ છીએ ઈ એસ પ્રત્યે લગાવીએ છીએ। તો અહીંયા જુઓ મિત્રો એક્સ આપ્યો છે જે શબ્દની પાછળ શું આપ્યો છે એક્સ तो एक्स आपेलो हो तो बहुवचन करवा माटे आपणे शू लगाईशू ईएस तो शू थशे बॉक्सिस। तो मित्रों खास ध्यान रखजो बहुवचन आगळ नामने आगळ आर्टिकल आवशे नहीं तो धोज आर बॉक्सिस। तो पेला पेला पेली पेटीओ छे पेली पेटीओ छे धोज एटले पेली ईज एटले छे अने बॉक्स एटले पेटीओ तो पेली पेटीओ छे। तो एक्जाम्पल त्रण। तो विद्यार्थी मित्रों तीजू एक्जाम्पल लीए चलो आ शू ग्लास है केटला ग्लास है एक ग्लास है आ ग्लास है दूर पड़ू एक ग्लास है पर दूर है तो आप दर्शावा माटे आपणे शेनो उपयोग करीश एक ग्लास है दूर है तो शेनो उपयोग करीशू देट नो उपयोग करीशू देट इज देट साथे इज क्रियापद आवशे अने अ ग्लास एक ग्लास है एटले आपणे आर्टिकल ए मूक्यो छे। હવે માન લો કે બે ગ્લાસ હોય બે કે તેથી વધારે ગ્લાસ ચલો ત્રણ ગ્લાસ લઈએ આપણે એટલે બેથી વધારે ગ્લાસ છે તો આ ગ્લાસ ક્યાં છે દૂર પડ્યા છે તો આ ગ્લાસને આપણે દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું દૂર ગ્લાસ દર્શાવવા માટે બે કે તેથી વધારે ગ્લાસો દૂર પડ્યા છે તો એ દર્શાવવા માટે આપણે ધેટનું બહુવચન શું વાપરીશું ધોઝ टी एच ओ एस ई दोज। हमें ईजन बहुत शू जैसे आर ए आर ई अने अ ग्लास अ ग्लासन बहुवचन करती वक्त अपने शू ले अक्षर जुवा अक्षर शू आपे डबल एस आपे आप नियम है ओ एक्स एस एस सी एच डबल एस एस आता हो तो शू लगाड़ो लास्ट में ई एस लगाड़ू तो अँ डबल एस आए तो आप ग्ला अ ग्लासनू बहुवचन शू थशे ग्लासीस थई जशे जी एल ए डबल एस ई एस तो ग्लासीस थई जशे मित्रों। तो दोज आर ग्लासीस तो पेला प्यालाओ ग्लास एटले प्यालाओ अने ई आर एटले छे तो पेला प्यालाओ छे। विद्यार्थी मित्रों एक्जाम्पल फोर आपणे चौथी एक्जाम्पल लीए। હવે ત્યાંથી મિત્રો એ જુઓ તમને એક કાર આપેલી છે એક કાર આપી છે પણ આ કાર ક્યાં છે આ કારની તમે જોડે છો તમે આ કારને સ્પર્શ કરેલો છે અને બીજા વ્યક્તિને આ કાર બતાવી છે તો તમે કારની ક્યાં છો પાસે છો તો પાસે અને કેટલી કાર છે એક જ કાર છે તો અહીંયા આપણે એક કાર હોય અને પાસે હોય એવું દર્શાવવા માટે આપણે દિશનો ઉપયોગ કરીએ છીએ ધીસ ધીસ સાથે ક્રિયા પશુ આવશે ઇઝ અને અ કાર તો ધીસ ઇઝ અ કાર ધીસ એટલે આ ઇઝ એટલે છે અને કાર એટલે કાર તો આ કાર છે પણ માન લો કે આ કાર
બે કે તેથી વધારે કાર હોય. ચલો બે કે તેથી વધારે કાર દોરીએ. આ એક કાર અને આ બીજી કાર, તો એક કરતાં વધારે કાર થઈ ગઈ. હવે બે કાર છે અને તમે એની પાસે ઊભા છો અને સામેના વ્યક્તિને એવું બતાવું છે કે આ કારો છે, ગુજરાતીમાં એવું કહે છે કે આ કારો છે. તો ઇંગ્લિશની અંદર આપણે નજીકની વસ્તુ હોય પણ બે કે તેથી વધારે હોય તો એના માટે આપણે ધીસ, ટી એચ ઈ એ સી, ધીસ. હવે ઇઝનું બહુ શું થઈ જાય, આર, એ આર ઈ, અને અ કારનું બહુવચન. તો આપણે છેલ્લો અક્ષર જોવાનો, છેલ્લો અક્ષર શું છે, આર. તો આર પેલા નિયમ આવે છે ઓ એક્સ સી એસ ડબલ એસ 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 એચ, એમાં નિયમ આવતો લાગુ પડતો, તે નિયમ લાગુ પડતો નથી. તો માટે આપણે બહુવચન કરવા માટે શું લગાવીશું, પાછળ એસ પ્રત્યે લગાવીશું. તો જોઈએ છે ધીસ આર કાર્સ, તો આ કારો છે. હવે ક્લાસ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈએ. એક્ઝામ્પલ 5, ચલો એક ચિત્ર દોરીશું. ચલો એક બોલ છે. હવે આ બોલ છે એ તમારા હાથમાં છે અને બીજાને તમારે બતાવવું હોય તો એક જ બોલ છે, પાસે છે, એના માટે આપણે શું ઉપયોગ કરીશું, ધીસ. ધીસ સાથે ક્રિયાપદ શું આવશે, વર્તમાન કાળનું ઇસ, અને આ શું છે, તો અ બોલ. એક જ બોલ છે એટલે આપણે આર્ટિકલ એ વાપર્યો છે. હવે તમારી પાસે માની લો કે ત્રણ બોલ હોય કરતા બે તેથી વધારે બોલ હોય ત્યારે આપણે આને દર્શાવવું હોય તો ધીસનું બહુવચન શું કરી દઈશું, ધીસનું બહુવચન ધીસ, ટી એચ ઈ એસ ઈ, ટી એચ ઈ એસ ઈ, ધીસ. હવે ઇઝનું બહુવચન થઈ જાય આર, અને અ ગ્લાસ, સોરી અ બોલ, અ બોલનું બહુવચન થઈ જશે બોલ્સ. તે પાછળના અક્ષર જોઈ શકો છો કે ડબલ એલ આપ્યા છે અને ઓ એક્સ સી એચ એસ એસ ડબલ એસ માં નિયમ લાગુ પડતો નથી. તો માટે શું થશે, ફક્ત એસ લગાવીને એનું બહુવચન કરીશું, તો ધીસ આર બોલ્સ, તો આ દડાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ અને ત્યાં સુધી આવજો. અને પીડીએફ ફાઇલ આવશે નહીં, નેક્સ્ટ વિડીયોની અંદર પીડીએફ ફાઇલ મોકલીશ, તો ત્યાં સુધી તમે આ વિડીયોને વારંવાર જોઈ અને એને પ્રેક્ટિસિંગ કરવાનો પ્રયત્ન કરજો અને સ્પેલિંગો તૈયાર કરજો. તો ત્યાં સુધી આવજો, બાય બાય.